नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। हूँ सुधीर सर, मारी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करूँ छू। बाळको, वार्षिक हिस्साबों में अपने दाखलानी शुभ शुरुआत करी दीधी छे। अगाउ स्वाध्यायनो छठो दाखलो गणेलो, हवे आपणे वात करीशुं दाखला नंबर 7। चालो, पाना नंबर 192, पंकजना 31/3/15 रोजना काचा सरवैया अने वधारानी माहिती परथी वार्षिक हिस्साबो तैयार करो। तो नियम मुजब पंकजनु 31/3/15 रोज पूरा थता वर्षनु पहेलू वेपार खातु, पछी जो वेपार खातु नानकडू होय ए वधुमां वधु 12-15 लाइनमां आवी जाय तो पण तमारे एक पेजमां अर्धा उपर पेजनी जग्या राखी वेपार खातु बनावी देवानुं, पछी नफा नुकसान अने पाकुं सरवैयुं आखा पेजमां ज बनावी देवानुं। 31/3/15 रोज पूरा थता वर्षनुं नफा नुकसान खातु अने पाकुं सरवैयुं पत्रक એટલે 31/3/15 રોજનું પાકું સરવૈયું। ફરીથી કહું છું, નફા નુકસાન ઉધાર ખર્ચના હેડિંગ હોવા જોઈએ। વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચા અને નુકસાન, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી, બિનચાલુ દેવા ચાલુ દેવા, સામે બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો। ચાલો હવાલાની ફટાફટ ટીક કરીશું આપણે। પહેલો હવાલો આખર માલનો સ્ટોક, એ છેલ્લે જ લખાય ડાયરેક્ટ। नहीं नोंधेल उधार खरीदी 60,000 छे अने नहीं नोंधेल उधार खरीद परत 7,500 छे। हवाला नंबर 2 અને 3। तो खरीदी में टीक करो, खरीद परत में पण करी शकाय, आपणे खरीदी में ज राखो। नहीं नोंधेल उधार वेचाण अने नहीं नोंधेल उधार वेचाण परत, हवाला नंबर 4 અને 5, साथ ज वेचाण अने नीचे वेचाण परत। चूकवानी बाकी मजूरी 15,000। चलो मजूरी में नंबर 6, 15,000 माल आगथी बढ़ी गयो, वीमा कंपनीए पूरेपूरो दावो मंजूर करियो, अन्य रीते मालनी जावक खरीदी, त्यां फरीथी नंबर 7। अंगत वपराश माटे लीधेल माल फरीथी अन्य रीते जावक खरीदी, अने आ कहेवाय मालिकनो उपाड़, एटले उपाड़मां टीक करो। 8, यंत्र गोठवानी मजूरी 7,500, भूलथी मजूरी खाते उधारेल छे। यंत्रनी मजूरी मिलकतनी पाछळ थतो खर्च मिलकतमां प्लस थाय એટલે યંત્રોમાં ટીક કરો, મજૂરીમાંથી માઇનસ થાય એટલે મજૂરીમાં ટીક કરો 9। ચાલો બાળકો શરૂઆત કરીએ। સૌ પ્રથમ કાચા સરવૈયામાં છે મૂડી અને ઉપાડ, તો મૂડી દેવા બાજુ મૂડી, ચાલો એની કઈ બાકી, તો બાજુમાં શરૂઆતની બાકી, મૂડીની જમા બાકી હોય એ છે 6,00,000। અહીંયા હવાલામાં ક્યાંય મૂડી પર વ્યાજ નથી એટલે વત્તા આવશે ચોખ્ખો નફો। ચાલો એક લાઈન છોડીને બાળકો, બાદ ઉપાડ, ચાલો ઉપાડની ઉધાર બાકી મોસ્ટ ઇનર કોલમ 18,000। હવે એમાં છે હવાલા નંબર 8, અંગત વપરાશ માટે લીધેલો માલ 7,500, આને કહેવાય ઉપાડનો વધારો, વત્તા વધારો 7,500 અને વત્તા આવશે બાળકો ચોખ્ખી ખોટ, ચોખ્ખી ખોટ। ચાલો, તો આખા ફોર્મેટમાં એક હવાલો હતો ઉપાડનો વધારો, એ છે હવાલા નંબર 8, અંગત વપરાશ માટે લીધેલ માલ, તો ખરીદીમાંથી એ માઇનસ કરવા પડે। ચાલો ખરીદી લખાય વેપાર ખાતાની કઈ બાજુ, ઉધાર બાજુ। તો બાળકો પહેલા વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું શરૂઆતનો સ્ટોક, માલનો શરૂ સ્ટોક તમને આપેલ છે, જુઓ વેચાણ પરતની નીચે 1,414 એટલે આ શરૂઆતનો સ્ટોક 90,000। ચાલો ત્યાં જ નીચે ખરીદી ઇનર કોલમ 9,00,000, પહેલા નિયમ મુજબ માઇનસ કરીએ ખરીદ પરત। ચાલો ખરીદ પરતની જમા બાકી ઉપર છે જુઓ 30,000, ઇનર કોલમ જ રાખીશું 8,70,000।
હવે યાદ કરો આમાં બીજા પણ હવાલા છે, હવાલા નંબર 2 અને 3, નહીં નોંધેલ ઉધાર ખરીદી અને ઉધાર ખરીદ પરત. ચાલો તો નહીં નોંધેલ ખરીદી થશે પ્લસ વત્તા નહીં નોંધેલ ખરીદી. ચાલો એની રકમ છે 60,000. આ ટોટલ થશે 930,000 માઇનસ નહીં નોંધેલ ખરીદ પરત હવાલા નંબર 3 7,500. હજુ ઇનર કોલમ 922,500. જો સમજો, ખરીદીમાંથી પહેલાં કાચા સરવૈયામાં આપેલું ખરીદ પરત માઇનસ, પછી હવાલા નંબર 3 નહીં નોંધેલ, 2 નહીં નોંધેલ ઉધાર ખરીદી 60,000, એ પ્લસ નંબર 3 નહીં નોંધેલ ખરીદ પરત માઇનસ. ચાલો હજુ એમાં હવાલા છે નંબર 7 અને 8. એક તો અંગત વપરાશ માટે લીધેલ માલ અને આગથી બળી ગયેલ માલ, માઇનસ આગથી ગયેલ માલ. હવાલા નંબર 7માં છે 15,000, ઇનર કોલમ જ 907,500 માઇનસ ઉપાડથી ગયેલ માલ, એટલે કે અંગત વપરાશ માટે જે માલ લીધેલો 7,500 તે. હવે જશે બાળકો આઉટર કોલમ અને રકમ આવશે 900,000. આઉટર કોલમની રકમ છે 900,000. તો આગથી બળી ગયેલ માલ અને ઉપાડથી ગયેલ માલ, અન્ય રીતે માલની જાવકો માઇનસ. હવે આ બધાની બીજી અસરો આપવાની છે. જો ઉપાડથી ગયેલ માલ 7,500, એક અસર અહીંયા આવી ગઈ છે. આગથી બળી ગયેલ માલ 15,000, હવાલા નંબર 7, વીમા કંપની પૂરેપૂરો દાવો મંજૂર કરે છે. એટલે વીમા કંપની તમારા પૂરેપૂરા 15,000 મંજૂર કરે છે, પણ એ રકમ તરત મળશે નહીં. એ રકમ તમારે વીમા કંપની પાસે લેવાની, લેણું એટલે મિલકત લેણા, ચાલુ મિલકત તરીકે લખાય વીમા કંપની પૂરેપૂરી રકમ 15,000. ચાલો આ બે અસર પૂરી. હવે નહીં નોંધેલ ખરીદી અને નહીં નોંધેલ ખરીદ પરત. ખરીદીનો હવાલો જેની પાસેથી ઉધાર માલ ખરીદેલો હોય એને કહેવાય લેણદાર, એમાં અસર થશે. લેણદાર એટલે ચાલુ દેવું, મૂડી દેવા. ચાલો લેણદારો શોધો જોઈએ. લેણદારો બાળકો તમને આપેલા છે 1,02,000, ઇનર કોલમ, વત્તા નહીં નોંધેલ ખરીદી. ચાલો એ ખરીદી કેટલી છે તો 60,000. હજુ ઇનર કોલમ જ 1,62,000 માઇનસ નહીં નોંધેલ ખરીદ પરત, એ છે 7,500. હવે આઉટર કોલમ જશે એક 54,500. એટલે બાળકો નહીં નોંધેલ ખરીદી, ખરીદીમાં પ્લસ, લેણદારમાં પ્લસ, નહીં નોંધેલ ખરીદ પરત ત્યાં માઇનસ, અહીંયા પણ માઇનસ. ચાલો આ જ રીતે હવે બાળકો વેચાણની એન્ટ્રી આપીશું. વેપાર ખાતાની જમા બાજુ સૌ પ્રથમ વેચાણ, ઇનર કોલમ 15,00,000. પહેલાં નિયમ મુજબ માઇનસ કરીએ વેચાણ પરત, જે કાચા સરવૈયામાં છે. વેચાણ પરતની ઉધાર બાકી હોય 60,000. ચાલો ઇનર કોલમ વધશે 14,40,000. ચાલો એમાં છે હવાલા નંબર બાળકો 4 અને 5. ચાલો 4 અને 5 નહીં નોંધેલ વેચાણ પ્લસ વધતા નહીં નોંધેલ વેચાણ. ઉધાર વેચાણ છે, રોકડ હોય કે ઉધાર, અહીંયા પ્લસ જ થાય. પણ ઉધાર ખરીદી અને ઉધાર વેચાણ સામે લેણદાર અને દેવાદારને અસર કરે. 75,000. ચાલો આનો ટોટલ આવશે 15,15,000 માઇનસ નહીં નોંધેલ
वेचाण परत 22500 बाळको केटला छे 22500 चालो बादबाकी करिए चौद लाख बाणु हजार पांच सौ वेचाणनो हवालो देवादारने असर करे खरीदीनो लेणदारने देवादार एटले बाळको लेणू ए आवशे चालू मिलकतमां मिलकत लेणा बाजू शोधीए देवादारो 135000 देवादारो 135000 त्यां असर हती एमज वत्ता नहीं नोंधेल उधार वेचाण ए छे 75000 लानो टोटल थसे 210000 माइनस नहीं नोंधेल वेचाण परत 22500 जोईए केटला वधशे 187500 बाळको देवादारमां हवे खालखात के अन्य विगत नथी जो खालखात गालखात अनामत हवालामां होय तो ये थसे माइनस चालो हवे क्रममां आगळ वधीए आपणे आवकमाल गाडा भाड़ू ए छे बाळको मालनी खरीदीनो खर्च लखाशे वेपार खातानी उधार बाजू आवकमाल गाडा भाड़ू एनी रकम छे 15000 पगार वहीवटी खर्च पगार कोई हवालो नथी 180000 मजूरी मालनी खरीदीनो खर्च वेपार खातानी उधार बाजू हवालो छे एमा एक नहीं बे हवाला छे बाळको इनर कॉलम 60000 जो पेला हवाला नंबर 6 चुकवानी बाकी मजूरी ए थसे प्लस वत्ता चुकवानी बाकी मजूरी चुकवानो बाकी खर्च प्लस थाय 15000 टोटल इनर कॉलम 75000 छेल्लो हवालो यंत्र गोठवानी मजूरी 7500 भूलथी मजूरी खाते उधारेल छे यंत्रनी मजूरी आमां न आवे माइनस यंत्र मजूरी 7500 आउटर कॉलम 67500 हवे चुकवानी बाकी मजूरी एटले धंधानू चालू देवू मूड़ी देवा आनी बीजी असर चुकवानी बाकी मजूरी 15000 यंत्रनी मजूरी यंत्रमां प्लस थाय मिलकत लेणा बिनचालू मिलकतोमां यंत्रो जो आपेला छे इनर कॉलम 135000 वत्ता यंत्र मजूरी चालो ए छे 7500 आउटर कॉलम 142500 बाळको जो यंत्र ऊपर घसारो गणवानो होय तो मजूरी प्लस करिया पछी घसारो माइनस थाय चालो तो हवाला नंबर 6 अने 9 एनी बब्बे असरो आवी जाय छे आगळ वधी ऑफिस खर्चा એટલે વહીવટી ખર્ચ નફા નુકસાન ઉધાર ઓફિસ ખર્ચા ચાલો 120000 કોઈ હવાલો નથી મળેલ ડિબેન્ચર વ્યાજ તો એ લખતા પહેલાં તમે કાચા સરવૈયામાં જુઓ 10% ડિબેન્ચરમાં રોકાણ છે રોકાણ એટલે મિલકત એની રકમ 150000 છે તારીખ નથી એટલે આ રોકાણ પર 10% આખા વર્ષનું વ્યાજ 150000ના 10% 15000 મળવું જોઈએ તો અહીંયા પૂરેપૂરું 15000 છે કોઈ હવાલો નથી નફા નુકસાન જમા આવક છે મળેલ ડિબેન્ચર વ્યાજ પૂરા 15000 ચાલો મળેલ વટાવ મળેલ કમિશન આવક
ત્યાં જાઉં છે મળેલ વટાવ અને મળેલ કમિશન ચાલો રકમ જોઈએ 6000 અને 3000 6000 3000 10% બેંક લોન હવે ટકાવારી હોય એટલે નું વ્યાજ પણ જોવાનું અહીંયા પણ તારીખ નથી 3 લાખના 10% 30000 કાચા સરવૈયામાં છે છેલ્લે લોનનું વ્યાજ 30000 છે પૂરેપૂરું ચૂકવેલું છે કોઈ ગુપ્ત હવાલો નથી આ લીધેલી લોન દેવું બિન ચાલુ દેવામાં 10%ની બેંક લોન એ છે 3 લાખ અને લોનનું વ્યાજ નાણાકીય ખર્ચ નફા નુકસાન ઉધાર બેંક લોન વ્યાજ એના 10% એટલે 30000 દેવી હુંડી બાળકો અંદર જ જવાબ છે દેવું મૂડી દેવા ચાલુ દેવામાં આવશે દેવી હુંડી 22500 22500 ચાલો સામે દેવાદારો આવી જાય છે લેણી હુંડી એટલે લેણું ચાલુ મિલકતમાં લેણી હુંડી 45000 45000 લેણદારો આવી જાય છે ચૂકવવાનું બાકી ભાડું ચૂકવવાનો બાકી ખર્ચ કાચા સરવૈયામાં હોય એક જ અસર ધંધાનું ચાલુ દેવું મૂડી દેવા ચૂકવવાનું બાકી ભાડું ચાલો એ છે બાળકો 1500 જાહેરાત ખર્ચ વેચાણ વિતરણ ખર્ચ નફા નુકસાન ઉધાર જાહેરાત ખર્ચ 75000 સ્ટેશનરી છપામણી ખર્ચ ઉપર વહીવટી ખર્ચમાં આવશે સ્ટેશનરી છપામણી ખર્ચ 9000 ચાલો યંત્રો આવી જાય છે બાળકો મકાન ફર્નિચર દ્રશ્ય બિનચાલુ મિલકત મિલકત લેણા મકાન 4,50,000 પછી ફર્નિચર ત્યાજ એ છે 90000 ભાડું ઉધાર બાકી એટલે ખર્ચ કયો ખર્ચ તો ઓફિસ ખર્ચ કોઈ સૂચના નથી ઓફિસ ભાડું ગણાય વહીવટી ખર્ચમાં ભાડું 18000 10% ડિબેન્ચરમાં રોકાણ બિનચાલુ મિલકતમાં દ્રશ્ય મિલકત પછી પાઘડી પેટન્ટ એવી અદ્રશ્ય મિલકત હોય તો તે આવે પછી રોકાણો આવે એટલે લખી દઈએ ભાઈ એક જ વિગત છે 10% ડિબેન્ચરમાં રોકાણ 1,50,000 બેંક લોનનું વ્યાજ આપણે લખી દીધું છે હવે ફટાફટ બાળકો હવાલા જુઓ આપણો એક હવાલો બાકી છે આખર માલનો સ્ટોક કેટલો છે તો 1,65,000 એમાં 50% માલની બજાર કિંમત 10% વધુ છે બાકીના માલની બજાર કિંમત 10% ઓછી છે હવે બાળકો આગળ એક ચેપ્ટર આવે છે હિસાબી સિદ્ધાંતો એમાં એક ડહાપણ યોગ્યતાનો સિદ્ધાંત છે આ સિદ્ધાંત મુજબ આખર માલનો સ્ટોક એમાં હંમેશા ઓછી કિંમત જ ધ્યાનમાં લેવાય તો જ વેપાર નફા નુકસાને સાચું પરિણામ દર્શાવે એમાં હજુ આપણે ડિટેલમાં નથી જતા ઓછી કિંમત ધ્યાનમાં લેવાની વધુ કિંમતનું વાક્ય જ નહીં વાંચવાનું જુઓ 1,65,000ના 50%ની કિંમત વધુ છે બાકીના 50%ની કિંમત ચાલો તો 1,65,000ના 50% એટલે અડધી રકમ એ થાય 82,500 એની કિંમત 10% ઓછી છે આના 10% 82,500ના 10% એટલે 8,250નો ઘટાડો થાય છે આ રકમ મળી જાય ને એટલે બાળકો શું કરવાનું કુલ રકમ 1,65,000 એમાંથી 8,250 માઇનસ કરી દેવાના બસ એક 56,750 આવશે તમારો આખર સ્ટોક
एकदम ईजी गणतरी है, वधु किंमत जवा दो, 50% माल की किंमत वधु छे, बाकी 50% माल 1,65,000 ना 50% एटले 82,500, एनी किंमत 10% ओछी छे, आना 10% एटले ओछा थाय घटे केटला 8,250, आ जे रकम घटे ए कुल रकम माथी माइनस 1,65,000 माइनस 8,250 એટલે આખર સ્ટોક આવશે વેપાર ખાતાની જમા બાજુ પહેલી એન્ટ્રી 1,56,750 અને આખર સ્ટોક એટલે ધંધાની ચાલુ મિલકત, મિલકત લેણા બાજુ બીજી અસર આખર સ્ટોક 1,56,750। બસ હવે બાળકો કેલ્સી લઈ લેજો, આપણે ટોટલ કરીએ છીએ વેપાર ખાતું જમા બાજુનો ટોટલ, ચાલો 16,49,250, 16,49,250, ચાલો એમાંથી બાળકો ઉધારની રકમો કરો માઇનસ, આપણે માઇનસ કરીએ, ચાલો એટલે બાળકો આવે છે 5,76,750, 5,76,750। આ છે કાચો નફો જમા બાકી, એ જશે બાળકો ક્યાં, તો નફા નુકસાન ખાતે, એવું લખવાનું કૌંસમાં કાચો નફો, નફા નુકસાનની જમા બાજુ વેપાર ખાતે કૌંસમાં કાચો નફો 5,76,750, 5,76,750। ચાલો એમાં જમાની રકમો આપણે કરીશું પ્લસ, એટલે 6,750 આવશે, 6,750। ચાલો બાળકો 6,750 માંથી આપણે ઉધારની રકમ કરીએ માઇનસ, ચાલો એટલે આવે છે બાળકો 1,68,750, 1,68,750, આ પણ જમા બાકી, ચોખ્ખો નફો એ જશે મૂડી ખાતે, કૌંસમાં ચોખ્ખો નફો, મૂડી ખાતે ચોખ્ખો નફો। હવે પાકા સરવૈયામાં બાળકો મૂડી દેવા બાજુ જ્યાં આપણી મૂડી છે ત્યાં 1,68,750 આપણો ચોખ્ખો નફો, આ બેનો ટોટલ 7,68,750, એમાંથી ઉપાડ અને તેનો વધારો ખોટ ડેસ 18,725,500 માઇનસ કરવાના, એટલે આઉટર કોલમ ચોખ્ખી નવી મૂડી આવે, ચાલો એ આવશે આ 7,43,250, 7,43,250, ચાલો એમાં આ બધી રકમ આપણે કરીએ પ્લસ, 7,43,250 એમાં બાર લાખ છત્રીસ હજાર સાતસો પચાસ, જોઈ લઈએ ફટાફટ મિલકત લેણા ટોટલ આવે છે કે નહીં।
चालो आवी जाए छे 12,36,750 बराबर। चालो बाड़को, तो अगाउ जणावेलू ते मुजब ज वार्षिक हिसाबनो दाखलो अघरो नथी, दाखलानी लंबाई वधु छे, स्टेप बाय स्टेप तमे आगळ वधो तो कोई तकलीफ नहीं पड़े। हवालानी टीक करो अने क्रममां बधी एंट्रीओ काचा सर्वयाने आधारे आपो तो आवडी जशे। बाळको, तमारा माटे एक बीजी सारी वात ए छे कि आपणे जे स्वाध्यायना दाखलाओ गणीए ने એવા મોટા ભાગના બેઠા દાખલા એ જ હવાલા સાથે ઉદાહરણમાં આપેલા છે, એટલે તમારે આ પ્રકારના દાખલાની પ્રેક્ટિસ કરવી હોય। અને આગળનો જે છઠ્ઠો દાખલો હતો એ આપણે ગણેલો 6 અને અત્યારનો આ 7, સેમ એવા પહેલા બે ઉદાહરણ એ પ્રેક્ટિસ કરજો એટલે કોઈ તકલીફ નહીં પડે। એ ઉદાહરણ છે 24 અને 25 બરાબર। બસ અહીંયા અટકીએ। ગુડ બાય, આવજો।